વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડિયા હૈદર મિયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપતો હતો. બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં ધાક જમાવી બળજબરીપૂર્વક જમીન મકાન મિલકત પછાવી પાડવા તેમજ ધાકધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત હત્યાની કોશિશ, અપહરણ, લૂંટ, ધાડ, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ભયનું વાતાવરણ ઊભું કરી છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય અને આ ગેંગના ગુના આચરતી ટોળકીના સાગરીતોની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાઓને અંજામ આપવાનું ચાલુ રહેતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ, બોડિયા, મુન્ના તરબૂજ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના માથાભારે અસલમ ઉર્ફે બોડિયો, હૈદર મિયા શેખ અને મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂજ ઝાકીર હુસેન શેખ સહિત કુલ 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ અસલમ બોડિયો જેલવાસ ભોગવી રહ્યો છે. તેવામાં ગુજસી ટોકના કાયદા હેઠળ બંને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડિયા અને મુન્ના તરબૂજની ગેરકાયદેસર વસાવેલી રૂપિયા 2 કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બિચ્છુ ગેંગ પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના, લૂંટ, ધાડ, ખૂન, ખૂન કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, વિશ્વાસઘાત, અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા. તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ઉચિત ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા. તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેઇન એનો જે આરોપી હતો એ અસલમ બોડિયો અને બીજા એક મુન્ના તરબૂજ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા 1 વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી. તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓને પ્રોપર્ટી આજે સીઝ કરી છે. જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂજ ઝાકીર હુસેન શેખ છે એની ટોટલ 1 કરોડ 32 લાખ રૂપિયાની મિલકત આજે ટાંચમાં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડિયો હૈદર મિયા શેખ છે એની 70 લાખ જેટલી મિલકત ટાંચમાં લીધી છે. તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારીને સાથે રાખીને જે પત્ર વ્યવહાર કરવાનો હોય એની પ્રોસિજર પૂરી કરી અને આજ રોજ એની આ મિલકત ટાંચમાં લીધી છે. આવતીકાલે આને લગતો વિગતવારનો રિપોર્ટ અમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ.